પ્રસાદ લઈને અહીંથી જાય છે અને ખૂબ આનંદથી આનંદની લાગણી અનુભવે છે. વિક્રમસિંહ જાડેજા, KTV ન્યૂઝ ગુજરાતી, ચોટીલા. માળિયાહાટીના તાલુકાના સરપંચોનું સંમેલન વંજમી ડેમના પટાંગણમાં મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયું. અમરાપુરથી 3 કિલોમીટર દૂર વુજમી ડેમના પટાંગણમાં આવેલ મહાકાલેશ્વર મંદિર ખાતે માળિયા તાલુકાના 64 ગામના સરપંચોની બેઠક ધરમપુરના સરપંચ માલદેવભાઈ પીઠિયાની અધ્યક્ષતામાં મળી હતી, જે બેઠકમાં તાલુકાના સરપંચોને વહીવટી પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી, તેમજ સરકાર દ્વારા પંચાયતના વિકાસનું કામોને પેમેન્ટ તલાટી મંત્રી દ્વારા કરવાના આદેશના પગલે ભારે મુશ્કેલીઓ પડે છે. તલાટી મંત્રીઓ પાસેથી એકથી વધારે ગામનો ચાર્જ હોવાથી દરેક ગામમાં તલાટી મંત્રી રેગ્યુલર હાજર રહેતા ન હોય, તેમજ દરેક વિકાસના કામોનું પેમેન્ટ ચેકથી કરવામાં મુશ્કેલી પડતી હોય ત્યારે વિકાસના કામોમાં પથ્થર, રેતી, કપચીના પેમેન્ટ રોકડમાં કરવા પડતા હોય છે, જે પેમેન્ટ સરકારના આદેશ મુજબ થઈ શકતા ન હોવાથી ગામડાના વિકાસ રૂંધાઈ જાય છે, તેમજ શૌચાલયના કામ પૂરા થઈ ગયા હોય પરંતુ પેમેન્ટ ના થયા હોવાથી લોકોને મુશ્કેલીઓ વધી રહી છે. હજુ નવા શૌચાલય બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવવામાં ન આવતા લોકોને ના છૂટકે ખુલ્લામાં જવું પડે છે અને આ અંગે વિવિધ મુદ્દાઓ, રોડ, રસ્તા, પાણી, ઘાસચારાના પ્રશ્ન અંગે ચર્ચા વિચારણા કરી સરકારમાં યોગ્ય રજૂઆત કરવા અંગે ઠેરાવો કરેલ હોય, તેમજ યોગ્ય નિરાકરણ ન આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી ઠરાવ પસાર કર્યો છે. ત્યારબાદ હાથે ભોજન લઈને છૂટા પડેલ માલદેવભાઈ ભીખાભાઈ પીઠિયા, ધરમપુર ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું અને માળિયાટન તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે સરપંચ દ્વારા નિયુક્ત કરેલ પ્રમુખ છું. આજરોજ માળિયાટના તાલુકા સરપંચ એસોસિએશનની સંગઠનની મિટિંગ મહાકાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં મળેલ અને ત્યાં તમામ સરપંચો દ્વારા ગામના વિકાસના કામો અને ગામમાં પડતી અગવડતાઓ અને ગામમાંથી જે અરજદારો તાલુકા મથક તેમજ જિલ્લા મથકે જાય તેમને સારી એવી સુવિધા મળી રહે અને એમના કામોનો નિકાલ તાત્કાલિક થાય એવા વિચારો રજૂ થયા છે અને એવા એજન્ડા બહાર પાડવામાં આવ્યા છે. તેમજ ગામની અંદર વિકાસની ગાથા સતત ચાલતી રહી અને જે કે નવા સરકારશ્રી દ્વારા જે મંત્રીઓની નિયુક્તિ નોમિનેટ કરવામાં આવ્યા છે સરપંચની સાથે નાણાં કે વ્યવહારમાં એનાથી અમને કોઈ વાંધો તકરાર નથી, પણ વાત ત્યાં અટકે છે કે એનાથી વાત ખોરંભે પડે છે, વિકાસની વાત ખોરંભે પડે છે. નાણાં કે વ્યવહારની અંદર સરપંચ અને સાથે એમના સદસ્ય હોય છે એની જગ્યાએ તલાટીને નિમાતા, તલાટી રોજ અઠવાડિયા 10 દિવસ મહિનો દિવસની આસપાસ બદલતા રહે છે અને જેમને કારણે નવા એકાઉન્ટ ખોલાવવા પડે અને એમના કારણે વિકાસની વાતમાં થોડીક અગવડતાઓ ઊભી થાય છે. તેમજ તલાટીકો મંત્રીઓ અને પણ ડગાય છે કે ભાઈ આ વહીવટી કુશળતામાં કુશળક્ષેમ નહીં થાય અને અમને ક્યાં કાટીઘૂટીમાં ફસાવવામાં આવશે, એટલે મંત્રીઓ પણ બી છે તો આમાં પે એકાઉન્ટ સરપંચનું કરવામાં આવે અને પહેલાં જે વિધિઓ ચાલતું એ રીતનું કરવામાં આવે તો ગામનો વિકાસ સ્પીડી થાય, નહીંતર આ વિકાસ અટકશે અને એક દિવસ એવો સમય આવીને ભાઈ કે ગ્રામ પંચાયતની અંદર કોઈ કામ કરવા પણ સક્ષમ નહીં હોય, કોઈ કામ પણ નહીં કરે. કારણ કે આનાથી એટલી બધી જોવા ઉભી છે કે તમામ ચેકો રજૂ કરવા પડે અને ચેકો રજૂ કરવા અમને કોઈ બાધા નથી, પણ એક મજૂર હોય જેમનું એકાઉન્ટ નથી એને ચેક કેમ આપો? અન્યથા કોઈ માટી કામ કર્યું તો માટીના જેમને પેઢી નથી એને ચેક કેમ આપો? આવી અમુક અગવડતાઓ ઊભી થઈ છે જેને કારણે મંત્રીશ્રીઓ અને સરપંચ વચ્ચેનું સંકલન તૂટે છે અને જેને કારણે ગામડાઓનો વિકાસ. રમેશ કારિયા, KTV ન્યૂઝ ગુજરાતી, માળિયાહાટીના. ભાવનગર જિલ્લાના જીજીના વાડુકડ ખાતે લવજીભાઈ બાદશાહના સાયલન્ટ ફાર્મ હાઉસ ખાતે સૌરાષ્ટ્રભરના કાર્યકરોની કલ્પસર મુદ્દે બેઠક યોજાઈ. સૌરાષ્ટ્રના પાણીના પ્રશ્ને પ્રબુદ્ધ વિચાર વિમર્શ માટે સંશોધક વિદ્વાન